धीरेन्द्र आदेजा कॉमेडी शो यूट्यूब चैनल ने सब्सक्राइब करो। ट्रिंग, थैंक यू। जो बेटा मंगो, आवता अठवाडिये तने मूर्तिओ जोवा माटे आववानो छे। मूर्तिओ एनुं घर, एनुं खानदान, એનો કામધંધો બધી જ મેં તપાસ કરી લીધી છે। મૂર્તિ ખૂબ સારો છે અને તારે હવે કોઈ હા કે ના કરવાની નથી। શું પપ્પા મૂર્તિ સારો છે? આખું ગામ કહે છે કે મૂર્તિ એમ કશું જ નહીં, હાવ હાવ ડફોડ જેવો છે, અને એવા મૂર્તિ જોડે તમે મને પૈણાવવા માગો છો? આ તમે જાણી જોઈને મને શું કામ કૂવામાં નાખો છો? અરે બેટા, ગામ કે એ તારે સાંભળવાનું કે તારો બાપ કે એ સાંભળવાનું? બેટા, હું તારું ભૂલું જ છું ને બેટા, હે હું તારું ખરાબ ઈચ્છું? જો ગામને મારે જવાબ દેવા પડે છે કે આવડી મોટી છોકરી ઘરમાં કુમારી બેઠી છે, શું જવાબ આપું હું? મારી પણ કંઈક જવાબદારી છે ને। જો મંગુની માં, હવે તું મંગુને સમજાવી દેજે, હું એની કોઈ હા ના સાંભળવાનો નથી। અરે પણ જો બેટા મંગુ, તું એકવાર મૂર્તિઓ જોઈ તો લે, તને વાંધો શું છે? મમ્મી, તું હજી મૂર્તિઓ જોવાની વાત કરે છે? મેં કીધું તો ખરું, આખું ગામ કહે છે કે મૂર્તિ આમ કશું લેવા દેવા નહીં, ઢંગ ઢાળા વગરનો મૂર્તિઓ છે। અને તારા પપ્પાએ જોયું છે એટલે કંઈક તો હશે ને એનામાં, આ લોકો તો વાતો કરે બેટા। જોઈ લીધો છે, આ તમે લોકો છો ને મને શોભન ગોઠિયાની જેમ આ પેલા મૂર્તિ અમે ઊભી કરી દો છો દર વખતે, પણ એવું જોતા નહીં કે મારી જિંદગી જેવી જશે એની જોડે। જો મમ્મી, તમારે લોકોને બોલાવો હોય બોલાવો, એને જોવો હોય જો, હું ઘરમાં હાજર રહેવાની નહીં। અરે બેટા, તું ઘરમાં હાજર ના રહે તો આપણી આબરૂ જાય, તું અમારી આબરૂનો તો વિચાર કર બેટા। એટલે તમારી આબરૂ રાખવા માટે હું મારી જિંદગી દૂરધાણી કરું એમ, હું હાજર રહેવાની નહીં। એ મમ્મી, પણ મૂર્તિ જ ના આવે તો એવું કેવી રીતે બને? મમ્મી, આ બાજુનું ગામ છે ને, ત્યાં એક મહારાજ છે, એમની જોડે એક એવી કલમ છે કે કલમથી જે લખે ને એ બધું સાચું જ પડે। એટલે તારે શું લખાવવું છે? અરે તું હેડ ને જે લખાવું હોય કે ચાલ। સ્વસ્તિ તિલકમ કુર્યાત મહારાજ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। તમારું કોમ હતું? કોમ વગર તો છો કોઈ આવે છે? દરેક જણ કોમ માટે જ આવતું હોય છે। બોલો બોલો। આ મેં સાંભળ્યું છે કે તમે આ પેલું આ કલમથી લખો એ બધું સાચું પડે છે, લોક કહે છે, પણ હું તમને દાવો કરીને ના કહી શકું કે સાચું પડશે। હા, પણ આજ સુધી કોઈનું ખોટું એ પડ્યું નથી, બાકી તમારે જે મોનું હોય। અરે મહારાજ, મોનીએ છે એટલે તો આવ્યા છીએ। બોલો બોલો, શું લખવાનું છે? બસ આટલું જ લખવાનું છે। અરે આટલું લખવાનું કે આટલું લખવાનું હોય, લખવાનું તો લખવાનું જ હોય ને। બોલો શું લખવાનું? મને છે ને એક મૂર્તિ જોવા આવવાનો છે, એકદમ ઢંગ ઢાળા વગરનો છે। અચ્છા, તો એની હીરો બનાવી દેવાનો છે? હવે ના ના, હવે આ ઉંમરે કે હીરો બનતા હશે? આપણે એને બીમાર કરી દેવાનું છે એટલે છે ને એ મને જોવા જ ના આવી હતો। અચ્છા, એટલે એને બીમાર કરી નાખવાનો છે? પણ મેડમ, આ મારી કલમ છે ને આવું લખતો પાછી પડશે, નહીં લખી શકે। અરે મહારાજ, એને કોઈ કાયમી બીમાર નહીં કરવાનો, એને અઠવાડિયા માટે જ બીમાર કરવાનો છે। બરાબર, એટલે અઠવાડિયા સુધી બીમાર રહે એટલે મને જોવા આવી શકે નહીં, અને મારે બધું છે ને રફદફ થઈ જાય। અચ્છા અચ્છા, તો લખી નાખું મેં વાત એટલી। અચ્છા, એ મૂર્તિનું નામ શું છે? મમ્મી, શું નામ છે? જીતુ, જીતુ। અચ્છા, હે જીતુ? આ દિયોર મારી વાત તો નહીં હોય, મારી વાત ચોથી હોય, એ તો ઢંગ ઢળા વગરનો છે, આપણે થોડી ઢંગ ઢળા વગરના છીએ, પણ આખા ગમતી વચ્ચે એટલાય જીત્યા હશે, મારે શું લખવું? અચ્છા, હા જીતુ નોમ છે એમ ને? અચ્છા, એટલે અઠવાડિયા માટે એને બીમાર પાડી દઉં। હા, એટલે રવિવારથી રવિવાર સુધી। સમજી ગયો, જીતુ આવતા રવિવારથી બીજા રવિવાર સુધી બીમાર પડે જય કલમ દેતા। તમારા દક્ષિણા મહારાજ? 1100। 1100? ના ના, 1100 આપીશ।
જુઓ, એક પણ રૂપિયો ઓછો નહીં લઉં, 1000 ને હો જોઈ છે એટલે જોઈ છે. હું 1100 થી એક પૈસો વધારે નહીં આલું, લેવો હોય તો લો ને તો. 1000 ને હો તો આલવા જ પડે, મારો નિયમ છે, હું એટલા જ લઉં છું. અને મંગુ બેટા, હોબત અને 1100 અને 1000 હોમાં સમજણ નથી પડતી તો એનું હું સાચું પડવાનું? અરે મમ્મી, તું આપી દે ને પૈસા ભાઈ. અરે પણ સાચું ના પડે તો? પડશે, કીધું ને. જુઓ, જે ગુપસુપ કરવી ઘેર જઈને કરજો, અત્યારે મારી દક્ષિણા આલતો મને 1000 નો હો. થઈ ગયા ને 1000 નો હો, તમારું કામ થઈ જાય એવી ઈશ્વરને પ્રાર્થના. એ તમારે લઈ જવાનું ના હોય, એ અયદ રહે તો જ એ સત્ય પડે. અહીં નેચા પાસે બીજો આવે ને ઘર આગળ, મારે ભક્તો આવવાના ને બધા, એમનું લખવાનું ને. ઉપડો, કાગરમાં જીવ રાખ્યા વગર કોમમાં જીવ રાખો. ઉપડો. વાહ, કલમે તો કોમ કર્યું મારું. હો, જો મંગુ, આજે બુધવાર થયો, કાલે ગુરુવાર અથવા શુક્રવારે પેલો મૂર્તિઓ તને જોવા આવશે. મારે કોઈ નાટક ના જોઈએ, સમજાવી દેજે. મંગુ, આજે બુધવાર થયો પણ પેલો મુરેતિયો તો બીમાર પડ્યો જ નથી, ગયા ને આપણે 1100, અને આજકાલમાં તે જોવાય આવશે. હવે 1100નું શું? મમ્મી, મેં તો હારા માટે કર્યું હતું, તારી હોમી જ પૈસા આલ્યા હતા, અને આ કલમની વાતો આપણે હોભળીને જ ગયા ને ત્યો. હા, પણ હવે આપણે 1100 તો ગયા જ ને. કોઈ ગયા નહીં. માસીનો છોકરો પેલો આપણો શૈલેષભાઈ, એ ચાણે કોમ આવશે. લેતા ફોન લે. હેલો શૈલેષભાઈ, મંગુ બોલું છું. હા, તમારું એક કોમ હતું મારે. બોલો ને. એક જણ છે ને, એના ટોટિયા તોડવાના છે. હા, તો તમારું કોમ પડ્યું છે, તમે હેડો અમારી જોડે. અમે જઈએ છીએ, જો હું બોલાવું ને તો તમે આવજો, અને તમે આવો ને તો એના ટોટે બોટે બધું ભાગી નાખજો. ભાગી નવરા કરી નાખવું, અભિનય તો કોઈને માર્યા જ નહીં. તો હું જાઉં છું, તમને તમારું કામ પડશે, તમને બોલાય. શું છે મહારાજ આ બધું? કલમ છે ને કાગર છે, આ કંકુ છે. અરે, તમે જે કલમથી લખ્યું હતું ને, તમે શું કીધું હતું? સાચું પડશે. કોઈ સાચું નહીં પડ્યું. મેં તમને પહેલા જ કીધેલું કે હું દાવો કરતો નથી, પણ આજ સુધી કોઈનું ખોટું પડ્યું નથી. મારું પડ્યું. શું ખોટું શું પડ્યું કો? છમ, મેં શું લખાવડાવ્યું તું? શું? કે રવિવાર થી રવિવાર સુધી બીમાર રહેવો જોઈએ. રહ્યો, આ બુધવાર આવ્યો, ઘોડાની જેમ ફરે છે, અને કાલ પરમ દિવસ તો મને જોવાય આવશે. અચ્છા, આવા તો, પણ તમને શું વાંધો છે? છમ, 1100 રૂપિયા આલ્યા છે મેં તમને. 1100 નહીં, 1000 ને હો. હા, 1000 ને હો આપ્યા છે મેં તમને, તો વસ્તુ છે ને સાચી પડવી જોઈએ. ના પડી, એમાં મારો શું હકું? તો પહેલો જ કહેતો હતો કે ભાઈ પડે ના પડે એમાં મારે કઈ લેવા દેવાની, મારું કોમ લખવાનું છે. તમે એવું કીધું તું કે વાતો સાચી એ પડે છે તમારી. હા, તો તમારી ખોટી પડી, એમાં હું કરી લેવું? કશું નહીં, મારા જે 1100 રૂપિયા છે ને મને પાછા આલો. જુઓ, અત્યારે મારી પાસે પૈસા નથી, નહીં તો હું આપી દેતો. અને આલેલી દક્ષિણા પાછી લેવાની ચમની હોય, કોઈ લે. હું લાવશું, હું લાવશું, અમે લોકો લેવા જ આવ્યા છીએ. પોલીસ ને બોલાવે. અરે, તું બોલાવતો તો પોલીસ ના, હું બોલાવશું, હું લઈને આવીશું પોલીસ. શૈલેષભાઈ આવજો. આ પૈસા નહીં આવતો, કઢાવો તમે 1100 રૂપિયા મારા. કેમ ભાઈ, પૈસા મંગુબેન કશું? તમે માસી આગળ. અરે ભાઈ, ઉભો રે, મારી વાત છો ભાઈ. એકચુલી મારી પાસે હમણાં પૈસા નહીં, નહીં તરવું આલી દેતો ભાઈ. હમણાં પૈસા નહીં પણ, એટલે પણ પૈસા નહીં હમણાં.
બરાબર છે, 1100 નું મેં તને મરાઈ દીધું, બસ હવે મને શાંતિ થઈ. તારું હારું નહીં થાય, બે બે પગ જતા રહ્યા એવું લાગે છે. કડાકા બોલ્યા, આ કલમ મને ચોથી મળી, આ કલમ એ તો મારું સત્યાનાશ મારી નાખ્યું. ઓ બાપા રે. જો મંગો, આજે ગુરુવાર થયો, આજે મૃત્યુ આવતો જ હશે, એટલે તારી કોઈ હાના હું સાંભળવા માંગતો નથી, તારે હાથ પાડવાની છે. લાવો ફોન, લાવો, હું જરા પૂછી લઉં એ રસ્તામાં ક્યાં પહોંચ્યા એ. હેલો જીતુ કુમાર. હાજી બોલો. આજે મારી દીકરીને જોવા આવવાના છો ને? અરે ચમનો આવું, મારે તો બે બે ટોટિયા ભાગી ગયા છે. તમારો પગ ભાંગી ગયા કેમ? પડી બળી ગયા હતા? અરે ના બાપા, ન તો પડી ગયો. કોઈક મા દીકરી બે જણીઓ આવી હતી, મારા પાસે વાક્ય લખાયું ને એ વાક્ય જરા ખોટું પડ્યું, તો પોલીસ વાળા પાસે મને એવો ધીબાયો એવો ધીબાયો, તમે નહીં માનો, ઊભા થવાનાય મારા હોશ કોશ નથી. હે, મા દીકરી આવી હતી પોલીસવાળાને લઈને અને ટાટિયા ભંગાવી નાખ્યા? સારું તો આપણે એવું કરીએ, હું મારી દીકરીને લઈને ત્યાં જોવા માટે અમે આવીએ છીએ. ના બાપા, આવા મારા ઢંગઢળામો કન્યા થોડી મને પસંદ કરશે. હવે ફરી ક્યારેક રાખીશું અનુકૂળતા એ. આવજો. શું થયું પપ્પા, આવે છે મૃત્યુ? અરે એણે કંઈક કલમ લખી હશે અને કંઈ મા દીકરી જોવા ગયા હતા ત્યાં અને એનું કંઈક ખોટું પડ્યું હશે, તો પોલીસવાળા મારફતે એને ટાંટિયા બાટિયા ભંગાવી નાખ્યા બિચારાના. અહીં આ એ તો નહીં હોય કે આપણે જેને ટાંટિયા ભગાવી નાખ્યા એ જ છે. હે, એટલે આ બધું તમે મા દીકરીએ કરાવ્યું છે એમ? ના ના, મેં નહીં, આ મંગુએ, હું તો એની જોડે ગઈ હતી. મંગુ બેટા, તારે આ બધું કરવાની શી જરૂર પડી? કરવું જ પડે ને પપ્પા, આ આખું ગામ વાતો કરતું હતું કે મૃત્યુ નહીં હારો નહીં હારો, તોય તમે મારું ત્યાં કરાવવા માંગતા હતા, એટલે મને નહોતું કરવું એના જોડે. એટલે પછી મને છે ને ચોકથી ખબર પડી કે આવી રીતે એક મહારાજ છે ને એ કલમ લખે છે અને એમની કલમ લખે ને એ બધું સાચું પડે છે. ત્યાં લખાવડાવ્યું મેં, પણ એમનું કોઈ સાચું ના પડ્યું. અહીં સાચું તો પડ્યું. હા મમ્મી, આપણે લખાવડાવ્યું હતું કે મૃત્યુ અઠવાડિયા માટે બીમાર પડી જાય. આ પથારી વ્યસ્ત થઈ જ જાય ને. કલમમાં કોઈ કમાલ તો છે, સાચું તો પડ્યું. અરે રે, તમે આ બધું શું કર્યું? આટલો સરસ મૃત્યુ આપણા હાથમાંથી જશે. મારે અત્યારે ને અત્યારે ફોન કરી અને એમની માફી માંગવી પડશે અને ચોખવટ કરી દઉં છું હું. હેલો જીતુકુમાર. હાજી. આ જે તમારા પગમાં જે ઈજા થઈ ને એ અજાણતા, આમ જાણી જોઈને નહીં પણ અજાણતા, મારી દીકરી અને એની મમ્મીએ જ આ કૃત્ય કરેલું, પણ હું એને એના વતી માફી માગું છું. કશો વાંધો નહીં, માણસ માત્ર ભૂલને પાત્ર. આવજો. પડી, સાચી પડી મારી કલમ, સાચી પડી, ભલે બે દાડા લેટ પડી. કન્યા તો જોવાની મારે જ હતી અને એ જ કન્યા હતી અને એણે લખાયેલું રવિવારથી રવિવાર, ભલે બે દાડા લેટ પડ્યો પણ પડ્યું ને બીમાર. વાહ મારી કલમ વાહ, લોકો માટે લખું છું, આજે મારી માટે લખી નાખું. હવે હું લખીએ તો તમે સમજી જ ગયા છો, બાકી કન્યા જોઈએ તો એ જ જોઈએ, લખી નાખું. શું નામ હતું એનું? મંગુ. એને બાપુ મંગુ મંગુ કહીને બોલાવે છે. મંગુ, આ અઠવાડિયામાં મારી ઘરવાળી થઈ જાય, મારો લગ્ન એના હાથે થઈ જાય. હવે દિયોર દોડતી દોડતી ના આવે તો મારી કલમની તાકાત પાછી પડે. મમ્મી, મમ્મી મને કોઈ પુકારી રહ્યું છે. આ જા તુજકો
पुकारे मेरा प्यार हो, तुझको पुकारे मेरा प्यार, के आजा मैं तो खड़ा हूँ तेरी राह में। जानू मंगू जा। आई आई मारी कलम नी हासवनार आई। जानू हूँ तमने सॉरी कहवा आई छू। खाली सॉरी कहवा जाया चम अपनी आखी स्टोरी ना बनी। जीतू नी कलम नी ताका खरी खरी। इतले पशी इतले हूँ आवा आईयज रहवानी। कलम नी ताकत समझा। गम्यू गम्यू तो लाइक करो शेयर करो ना सब्सक्राइब करो। अधीरो अटेकडू मली तू चो थी जो थी मली हो तो थी अन लोगों ना कोम थोए के ना थोए खबर नहीं बाकी मारू कोम अंती थई जूस। એટલે આ કલમ આજથી ઓનલી ફોર જીતુ માટે લખશો અને હો બ્રો કોઈ લખાવા આવતા નથી હો આ ધંધો આજથી બંધ હે રહોડું ચાલો કે લખું બીક રહેશે હવે ઓની બીક